કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલે રાજીનામું આપતા કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો હતો. રાજીનામા આપવા પાછળનું કારણ શું એ પ્રશ્ન સૌ કોઈના મોઢે અત્યારે ચર્ચાઈ રહ્યો છે. ત્યારે મહેસાણા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને હાલના પ્રદેશ મહામંત્રી કીર્તિસિંહ ઝાલા આપણે છે, એમની પર પણ ઠીકરા ફોડવાનું કામ થયું હતું. એમનું પણ નામ ક્યાંક ને ક્યાંક આવી રહ્યું છે કે સંગઠનમાં વાત કોઈ સાંભળતું ન હોવાના કારણે કેટલાક આક્ષેપો થયા હતા કીર્તિસિંહ ઝાલા સાથ પર. આપણે એમને પૂછીશું કે આક્ષેપો કેટલા તથ્ય છે એમાં. સંગઠન ઉપર જે આક્ષેપો થયા કે ભાઈ સંગઠનમાં સાંભળતું નથી, બેન ધારાસભ્ય છે, સંગઠનના ઉપર પ્રદેશમાં પ્રવક્તા પણ બનાવ્યા હતા બેનને, તો સંગઠનનું પણ એમને પદ મળી ગયું છે. બીજું બેન, આપણે એમના તાલુકાની વાત કરીએ તો એમના તાલુકામાં કોઈ સંગઠન આપણે બદલ્યું નથી, અને જે વખતે ધારાસભ્ય નહોતા ત્યારથી જે સંગઠનના પ્રમુખો શહેર પ્રમુખ અને તાલુકા પ્રમુખ જે હતા એ ચાલુ છે. નવા પ્રમુખે હજુ કોઈ બદલાવ કર્યો નથી, તો એવું શું થયું કે જે કોઈ બદલાણું નથી, કોઈ લાવ્યું નથી, તો સંગઠને એમને અન્યાય ક્યો કર્યો એમ. આપણે સસ્પેન્ડ કરવાની વાત ચાલી હતી, એમાં કેટલું તથ્ય અને હાલ શું પ્રદેશમાંથી નિર્ણય લેવાનો છે? મને પાર્ટીએ સસ્પેન્ડ કર્યો છે એ વાત મને મીડિયા દ્વારા જાણવા મળી. આવું કંઈ નથી એવું મેં પાર્ટી પ્રમુખશ્રીને પણ પૂછ્યું, તો એમણે કહ્યું કે આવું કંઈ બન્યું જ નથી એમ. તો હાલમાં શું પ્રદેશમાંથી શું આપના માટે નિર્ણય લેવાયો છે? હાલમાં પ્રદેશમાંથી હું પાટણ અને બનાસકાંઠાનો પ્રભારી હતો, એની જગ્યાએ મને મધ્ય ગુજરાતનો હવાલો સોંપવામાં આવ્યો છે એવી મને જાણ થઈ છે. તો આ હવાલો મધ્ય ગુજરાતનો સોંપ્યો ઉત્તર ગુજરાતમાંથી, એનું શું કારણ કહી શકાય? મને, હું તો પાર્ટીનો એક કાર્યકર છું, મને પાર્ટી જો મૂકે એ મારે પાર્ટીનું જ કામ કરવાનું છે. એટલે પાર્ટીના વર્કર તરીકે મને એમ કહે કે ભાઈ તમારે અટી જવાનું છે, તો પણ હું પાર્ટીનો એક વર્કર છું, તો મારે પાર્ટીનું કામ જ કરવાનું. આશાબેનને રાજીનામા પાછળ કયું કારણ તમે જવાબદાર ગણશો? એપીએમસી હાંસલ કરવી કે પછી ભાજપમાં જોડાવવું? અત્યારે આશાબેન વિશે હું ચર્ચા નહીં કરી શકું, કારણ કે આ મુદ્દો પીસીસી હેન્ડલ કરી રહી છે.